આ એક બહુ વિશેષ ગઝલ છે. કોઈ માને ન માને એની મને કોઈ ચિંતા નથી, પણ જે મારી સાથે ઘટના ઘટી એનું હું થોડું વર્ણન કરું કે હું એક દિવસ રાતના અચાનક સફાળો ઉઠ્યો અને જાણે કંઈ ભીંત ઉપર લખાયેલું હોય એવું મને લાગ્યું. અને આમ તો એ બધું એમ સમજો કે અંધારામાં કોઈ તેજના અક્ષર લખાયેલા હોય એવું હતું. અને મેં તો એક આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ લખી લીધું. પછી મેં બીજે દિવસે વાંચ્યું તો મને પોતાને કંઈ સમજ નહીં પડી કે આમાં કંઈક છંદ તૂટે છે અને શું છે, કેમ કે હું બહુ વ્યસ્ત હતો. અને પછી જ્યારે બે એક દિવસ પછી હું શાંતિથી બેઠો ત્યારે મને એવો ખ્યાલ આવ્યો કે આ આખી ઉપનિષદોની અંદર જે જીવને આત્માને એની પ્રતિષ્ઠા છે એમાં આપણે ત્યાં બહુ મોટા શાસ્ત્રાર્થોને વિવાદ થતા. એમાં ન્યાય છે એ જે પ્રમાણ અને પુરાવા સાથે જે નિસ્બત છે એણે ચાર પ્રમાણ કયા છે. આમ તો ત્રણ જ છે, પણ અને મૂળ તો પ્રત્યક્ષ પ્રમાણ જ સૌથી વધારે મહત્વનું હોય છે, પણ એ ઉપરાંત અનુમાન, ઉપમાન અને શબ્દ. તો આજે હું છું કે નહીં એ આખી એ વાતની એ ન્યાયના ચાર પ્રમાણની વાત છે એવું મને મોડે મોડે પણ સૂજ્યું. અને હું ધન્ય થઈ ગયો કે આવું મારા ચેતનામાં આ ઘટના બની અને એ ગઝલનું મેં ટાઇટલ આપ્યું છે હોવાપણાના શહેરમાં. તો એનો પહેલો શેર છે કે આમ તારું રૂપ અનરાધાર વરસે છે અને કારણ નથી. આ જે સૌંદર્ય મેઘધનુષ્યો પાણી અગ્નિ આ જે બધા આખા દ્રશ્યો છે, દરિયો પહાડ સમુદ્ર વન, એ કોને માટે સર્જ્યા છે અને એનું પ્રયોજન શું છે? તો આમાં એમ વાત છે કે પહેલી લાઈન છે જે એ પ્રિયતમાને ઉદ્દેશીને કહેલી છે અને બીજી પંક્તિ છે એ સ્વગત જાણે એનો ખુલાસો કે જવાબ આપતા હોય એવી રીતે સ્વગત બોલેલી છે. એટલે પહેલી લાઈન કરતાં ગાલ ગાગાનો એક ટુકડો આમાં બીજી લાઈનમાં ઓછો છે. એટલે આમાં વિષમ છંદની ગઝલ છે. તો સાહેબ શેર છે કે આમ તારું રૂપ અનરાધાર વરસે છે અને કારણ નથી. તો હું હઈશ એ માની લેવામાં કોઈ અડચણ નથી. આ અડચણ શબ્દ હું ક્યારે વાપરું નહીં, પણ હું હઈશ એ માની લેવામાં કોઈ અડચણ નથી. એટલે આ અનુમાનથી કહે છે કે આ જો જેમ ધુમાડો છે તો અગ્નિ હોવો જ જોઈએ, જો આ બધું સર્જાયું છે તો એનું કોઈ કારણ પણ હોવું જોઈએ, એનો ભોગતા હોવો જોઈએ. બીજો શેર છે કે ભાઈ એમ કહે છે કે તું દેખાતો તો નથી, તો આ ઉપમાન પ્રમાણ છે કે તારી આંખોમાં સમય જેવો સતત નહીં હોઉં બનવા જોગ છે. તારી આંખોમાં સમય જેવો સતત નહીં હોઉં બનવા જોગ છે. આગ્યાની રાત જેમ આ ક્ષણ હઈશ, આ ક્ષણ નથી. તો જે બીજો શેર છે ઉપમાન પ્રમાણ છે. અને એમ જો કહેવાય કે હું દેખાતો નથી તો એનો ખુલાસો છે કે તારી આંખોમાં સમય જેવો સતત નહીં હોઉં બનવા જોગ છે. આ બનવા જોગ શબ્દ પણ હું ક્યારેય વાપરું નહીં, પણ આવ્યો છે. તારી આંખોમાં સમય જેવો સતત નહીં હોઉં બનવા જોગ છે. આગ્યાની રાત જેમ આ ક્ષણ હઈશ, આ ક્ષણ નથી. આ હઈશ છું ને નથી, છું તો હજી અંધારામાં જ છે, પણ આગ્યાની રાત જેમ આ ક્ષણ હઈશ, આ ક્ષણ નથી. અને સાહેબ આ શેર સાંભળજો, સુરેશ દલાલે કવિતાનો એક વિશેષ અંક કરેલો ગઝલનો, અને એમાં સર્વશ્રેષ્ઠ ગઝલને એક પારિતોષિક આપવાનું હતું જે આ ગઝલને મળેલું છે.
તો સાહેબ એનો આ શેર સાંભળો, પ્રત્યક્ષ પ્રમાણ હવે માગે છે. તો પ્રત્યક્ષ પ્રમાણનો શેર કહે છે કે આપણા હોવાપણાના શહેરમાં હું ગુમ, ક્યાં શોધું મને? આપણા હોવાપણાના શહેરમાં હું ગુમ, ક્યાં શોધું મને? અહીં તો સગળું પારદર્શક છે, કોઈ દર્પણ નથી. અહીં તો સગળું પારદર્શક છે, આત્મા માત્ર આત્માથી જ જોઈ શકાય. અહીં તો સગળું પારદર્શક છે, કોઈ દર્પણ નથી. તો હવે આ ઝઘડો મટાવો કેમ? તો કે શબ્દ પ્રમાણ. તો શાયર કહે છે કે હવે તારું, તું જ મને કહી દે, તું કે સાચું. અને જે કહેવાની યુક્તિ વાપરે છે એ આમાં આ ગઝલની મજા છે. કેમ કે હાથ છે તો હું પણ છું, કે તું જ મારા હાથની લિપિ ઉકેલીને કહે મારા વિશે. આ બધા કર્મો કરે છે કોણ, આ ભોગ ભોગવે છે કોણ, તો તું જ મારા હાથની લિપિ ઉકેલીને કહે મારા વિશે. મારી પાસે હું નથી એનો પુરાવો પણ નથી, મારી પાસે હું નથી એનો પુરાવો પણ નથી. આમ તારું રૂપ અનરાધાર વરસે છે અને કારણ નથી.